સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભુજના હરિપર રોડ પર આવેલ સરદાર પટેલ નગરમાં મહિલાઓ દ્વારા બરફના શિવલિંગ બનાવી દરરોજ શિવભક્તિ કરવામાં આવેલ હતી. દરરોજ શિવસ્તુતિ, પૂજન, આરતી અને પ્રસાદ યોજાયેલ હતા. આજે શ્રાવણ મહિનાના અંતિમ દિવસે બરફના 12 શિવલિંગ બનાવીને મહિલાઓએ પૂજન અર્ચન કરેલ હતું. આ અંગે મહિલાઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. અમે આખા શ્રાવણ માસ દરમિયાન બધી મહિલાઓ ભેગા થઈને રોજ બરફના શિવલિંગ બનાવતા અને એમાં સમગ્ર શિવ સ્તુતિ લેતા સમગ્ર શિવ મહિમાનો પઠન કર્યું છે. દરરોજ સવારે 10 વાગે આરતી, પૂજન, પ્રસાદ એવી રીતના અમે આજે અમાસ નિમિત્તે સમગ્ર 12 બરફના શિવલિંગને દર્શન રૂપે રાખ્યા છે સરદાર પટેલ નગરમાં. અને સમગ્ર મહિલા ભેગા થઈને બધું ડેકોરેશન કર્યું છે, બધું પૂજન કર્યું છે, બધું સૌના ઘરેથી જુદા જુદા પ્રસાદ લઈ આવે છે, દીવા લઈ આવી છે. અને શ્રાવણ માસ એટલે ભગવાન શિવનો અનંત મહિમાનો મહિમા હોય છે. જે માસમાં ભગવાન શિવ કલ્યાણ રૂપે હોય છે કે કુદરત પણ એવી રીતના જળાભિષેક શિવ ઉપર કરતી હોય છે કે ભગવાન શિવ એટલે નટરાજ, એમ કે નર્તન કરતા હોય છે. તો નટરાજનું મિનિંગ નર્તન એટલે શારીરિક અને માનસિક પ્રસન્નતા બંને એમાં આવી જાય છે. જે નર્તન ભગવાન સૂચવે છે કે આ આધી વ્યાધિ અને ઉપાધિ આ સમયગાળામાં જે સમગ્ર વિષ ઉત્પન્ન થયું હોય છે એ જળાભિષેકથી સમગ્ર સૃષ્ટિમાં ભગવાન ગંગા પ્રેમની વહાવે છે. તો એવી રીતના આપણે પણ જળાભિષેક કરી શિવલિંગ ઉપર કે એનું સાયન્ટિફિક રીઝન પણ એક જગ્યાએ છે કે હિન્દુ સંસ્કૃતિ પહેલેથી જ તે સાયન્ટિફિકલી રીતે જ બધું ગોઠવેલું છે. તો એ રીતે અત્યારે જ્યારે સમગ્ર વરસાદનો માહોલ હોય છે કે ક્યાંક જીવાત ઉત્પન્ન થઈ હોય છે કે જમ્સ, એના ચોખ્ખાઈ કરવા માટે સામાન્ય રીતે માણસને સૂચવે છે કે પેઢી દર પેઢી એની નાની પેઢીને એમ પૂજાનું ભક્તિનું રૂપ આપી અને વૈજ્ઞાનિક કારણ પણ આવી જાય છે, શારીરિક સ્વચ્છતા પણ આવી જાય છે, શુદ્ધતા પણ આવી જાય છે. આ રીતે આખા શ્રાવણ માસ દરમિયાન એવી રીતના કચરાનો પણ નિકાલ થાય છે, શરીર પણ શુદ્ધ બને છે અને મનની પ્રસન્નતા પણ વધે છે. ભગવાન શિવ કલ્યાણનું સ્વરૂપ છે. તો શિવ એટલે શુભ કરનાર, શુભ કરનાર કે ભગવાન સમુદ્ર મંથન વખતે આપણે જોયેલું કે 20 પોતે ગળે ધારણ કરે છે અને સમગ્રને અમૃત અર્પે છે. તો એવી રીતના એ ભાવના મનમાં રાખી આપણે પણ આડોશ પાડોશ સોસાયટીમાં, સિટીમાં, એવી રીતના આખા સમાજમાં, આખા દુનિયાને આજે પ્રેમની હૂંફની જરૂર છે. આજે માણસ સ્વાર્થી બનતો જાય છે. તો આ દરમિયાન મંદિર છે કે આ શિવલિંગ છે એ એવી રીતના સૂચક છે કે સમગ્ર આસપાસ હળીમળીને વિશ્વપતિનો વાસ છે એમ એકબીજામાં ભગવાનને જોઈએ છીએ કે એ પણ ભગવાનનું સ્વરૂપ છે. બીજો એ બીજો નથી પણ મારો પોતાનો જ ભાઈ છે, મારી પોતાની જ બહેન છે, એ રીતે ભગવાન શિવનું રૂપ છે. તો પછી આવે છે શિવ મસ્તકમાં ચંદ્ર ધારણ કરે છે. તો ચંદ્ર એ શીતળતાનું પ્રતીક છે. તો અત્યારે આપણે ઉનાળાને જે આ પ્રકોપ હોય છે ચારે બાજુ, તો ચંદ્રની શીતળતા વ્યાપે છે. એવી રીતના ભગવાન શિવ ગંગા ધારણ કરી છે માથામાં. તો ગંગા પ્રેમરૂપી ગંગા પોતે જટામાં ધારણ કરે અને ધીમે ધીમે પ્રેમની ગંગા સર્વને અર્પે છે. આવી જ રીતના ભગવાન શિવ આગળ રૂપ છે. તો ભગવાન સમગ્ર માનવ કલ્યાણ કરે છે પણ જ્યારે અસુરી શક્તિ ઉત્પન્ન થાય છે તો ભગવાન તેનું ત્રીજું નેત્ર ખોલતા પણ વાર લાગતી નથી. ભગવાન સજ્જનોને પ્રસન્નતા અર્પે છે અને હિંમત આપે છે કે હું તારી પાછળ ઊભો છું અને દુર્જનોનું ત્રિનેત્ર ખોલી નાશ પણ કરે છે. આ રીતે મળીને બરફના શિવલિંગ બનાવ્યા છે કે શિવલિંગ એક એવું રૂપ છે કે જે અપૂજ્ય ન રખાય. તો એવી રીતના બરફનો અમે લીધો એનું રૂપ કે અપૂજ્ય પણ ન રહે અને બધાના સમય પ્રમાણે પૂજા પણ કરી શકીએ.